નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના કાનપુર નજીક ખડી પડતા ડબ્બાઓ. સમગ્ર ગુજરાતમાં કોલકાતાની રેપ મર્ડર ઘટનાના વિરોધમાં હડતાળનો દોર. જામનગર નજીક નાગેડીમાં ચારણ યુવાનની હત્યા અને મૃતદેહ સળગાવી નાખવામાં આવતા ચકચાર. ટ્રક લોન છેતરપિંડીના પ્રકરણમાં રૂપિયા 10 કરોડનો મુદ્દામાલ કબજે લેતી પોલીસ અને આરોપીઓની ધરપકડ. જામનગરમાં IMA પ્રેરિત હડતાળ અને વિરોધ પ્રદર્શન. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નંબર 19168 પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી. કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે, જેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અધિકારી જીતેન્દ્રકુમાર જૈને અકસ્માત વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે 17 ઓગસ્ટ 2024ના રોજ સવારે 2:29 વાગ્યે ઝાંસી ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ વિરાંગના લક્ષ્મીબાઈ સેક્શન વચ્ચે ગોવિંદપુરી ભીમસેન સ્ટેશન નજીક ટ્રેન નંબર 19168 વારાણસી અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો હતો. રેલવે પ્રશાસન તાત્કાલિક અસરથી દુર્ઘટના સ્થળે પહોંચ્યું હતું. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોને જમવાની અને તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે બસો અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજાઓ થયેલ નથી. તેમજ મિલકતને પણ કોઈ નુકસાન થયું નથી. સાબરમતી એક્સપ્રેસના મુસાફરો માટે 19168 વિશેષ રાહત ટ્રેન કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચલાવવામાં આવી હતી, જેમાં 691 મુસાફરો સવાર હતા. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે શનિવારે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ AMAથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી, જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા. મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા. આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે. તેમજ રાજકોટ, વડોદરા અને સુરત ઉપરાંત જામનગર સહિતના શહેરોમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નાઘેડીમાં મર્ડર, ટ્રક છેતરપિંડીનો મામલો અને IMAની હડતાળ. જોતા રહીશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે, યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155 CC લિક્વિડ કુલ ઇન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150 CC, તેમજ R15 અને MT15 155 CC સાથે કુલ ઇન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80948, બાઇક
1,70,249 એક્સ શોરૂમ કિંમત થી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેક ની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમ ની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમ ની સામે, હાપા, જામનગર. ભારત ભર મેં 200 સે અધિક મેન્સ વેર શોરૂમ ધરાને વાલી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સ ને જામનગર મેં અપને શોરૂમ કા શુભારંભ કર દિયા હૈ. જામનગર કે ઇતિહાસ મેં પહેલી બાર શોરૂમ કે ઉદ્ઘાટન સમારોહ કે અવસર પર એક ભવ્ય સ્કીમ લેકર આયા હૈ ક્લબ ફોક્સ, જિસમે બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓન ઓલ સ્ટોક જેસી ભવ્ય યોજના કેવલ કુછ સમય કે લિયે. આપકે ઇસ ક્લબ ફોક્સ શોરૂમ મેં જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટી વેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ્સ, નાઇટ ડ્રેસ ઓર ફોર્મલ એસેસરીઝ કી શ્રેણી. ક્યો ક્લબ ફોક્સ? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ ગ્રાહક સેવા એવમ આપકી ફેશન કી મંઝિલ. ક્લબ ફોક્સ અંબર સિનેમા કે પાસ, હોટલ રોયલ સ્ટે કે નીચે, જામનગર. જ્યાદા જાણકારી કે લિયે સંપર્ક કરે મોબાઈલ 8205-86119. નમસ્કાર, મારા વાલા જામનગર ના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધ ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 17 વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનો ફેવરિટ આમ રસ્તો લા જવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે, મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી JCR, ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ JCR એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના નાઘેડીના 36 વર્ષના ચારણ યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે અને તેનો મૃતદેહ સળગાવવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એવી આશંકા સેવાઈ રહી છે કે મૃતકની પત્નીને તેના જ કોઈ કુટુંબી સાથે અનૈતિક સંબંધ હોવાનું અને તેમાં આડખીલી રૂપ પતિનો કાંટો કાઢી નાખવા પ્રેમી સાથે મળીને આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. મૃતકનું નામ કિશોર ધાનસુર સુમાત હતું. તેનો મૃતદેહ ઝૂંપડા નજીકના એક ખાટલા પરથી મળી આવ્યો છે. આ મૃતદેહ 90% જેટલો બળી ગયો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.
આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો અત્યારે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગેડી ગામમાં આવેલ કબીર લહેર તળાવની સાઈડમાં ઝૂંપડા બાંધીને રહેતા ચારણ સમાજના એક 36 વર્ષના યુવાનનો આજ રોજ રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા સમયે માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને તેને સળગાવી દઈ અને મોત નિપજાવેલ હોય જે અનુસંધાને તેમના ભાઈ મરણ જનાર કિશોરભાઈ ઉર્ફે કિલો ધાનસુભાઈ સુમાતના ભાઈ શ્રી પુનાભાઈ ધાનસુરભાઈ નાઓએ પંચ બી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા ડિવિઝનના ડીવાયએસપીના સુપરવિઝનમાં એલસીબી તેમજ લોકલ પોલીસની એમ અલગ અલગ 3-4 ટીમો બનાવી અને હાલ આ અનડિટેક મર્ડર બાબતે ઝીણવટભરી તપાસ ચાલુ છે. તેમાં ટેકનિકલી તેમજ હ્યુમન સોર્સીસને ભેગું કરી અને હાલ ગુનો ડિટેક્ટ કરવા અને કેવી રીતે મર્ડર થયું છે તે બાબતની તપાસ તજવીજ કરી રહેલ છીએ. જામનગરની સીટીબી ડિવિઝન પોલીસે 5 ટ્રક માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરી છે, ધરપકડો કરી છે અને રૂપિયા 10 કરોડ જેટલી કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે. આ ગેંગમાં કુખ્યાત શખ્સ રજાક સોપારીનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તે હાલ એક વકીલ હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે. સીટીબી ડિવિઝન પોલીસે જાહેર કર્યું છે કે આ ટ્રક કાંડમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં રામ ભીમસિંહ નંદાણીયા તથા આમીન નોતિયાર વગેરેનો સમાવેશ થાય છે. એક ખાનગી ફાઇનાન્સ કંપનીના હેડ દ્વારા ગત 7 ઓગસ્ટે પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહીઓ કરી હોવાનું જાહેર થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગુનાહિત કાવતરામાં કુલ 16 શખ્સો સંડોવાયેલા છે. આ શખ્સોએ પોતાના નામે ફાઇનાન્સમાંથી કુલ 31 ટ્રકની લોન્સ લીધેલી છે. આ ઉપરાંત અન્ય 5 ટ્રક પણ આ પ્રકારના છે. સમગ્ર મામલો કુલ 36 ટ્રકનો છે અને ફાઇનાન્સ કંપની સાથે કુલ રૂપિયા 13,06,72,884 છેતરપિંડીઓ થઈ હોવાનું ફરિયાદમાં કહેવાયું છે. આ બધા જ ટ્રકનો હવાલો પ્રથમ આમીન નોતિયાર સંભાળી લેતા બાદમાં આ ટ્રકોનો કબજો રજાક સોપારી, રામ આહિર તથા અન્ય આરોપીઓને સોંપી દેવામાં આવતો. આ તમામ ટ્રક ફાઇનાન્સ પર લીધા બાદ અમુક ઈએમઆઈ ભર્યા પછી ફાઇનાન્સ કંપનીમાં નાણાં જમા કરાવવામાં આવતા નથી. આ તમામ ટ્રક નૂર બ્રધર્સ નૂર ટ્રાન્સપોર્ટમાં ચલાવવામાં આવતા ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ કે અધિકારીઓ ઈએમઆઈ વસૂલવાની પ્રક્રિયાઓ હાથ ધરતા ત્યારે આ શખ્સો તેમને ધમકાવતા, નાણાં ન આપતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા એમ ફરિયાદીએ કહ્યું છે. આ ટ્રક ગેંગ જામનગર ઉપરાંત દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં આ પ્રકારના ખેલ પાડે છે અને ગેરકાયદેસર રીતે ટ્રાન્સપોર્ટ બિઝનેસ કરે છે. પોલીસે 10 ટ્રક કબજે લીધા છે, અન્ય 14 ટ્રક ટ્રેક કર્યા છે. કુલ રૂપિયા 10 કરોડનો મુદ્દા માલ કબજે લીધો છે. આ તમામ કાર્યવાહીઓ સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટીબી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર ફરિયાદ અંગે સીટી ડીવાયએસપીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. રિસ્પેક્ટેડ આઈજીપી સર અને એસપી સરની સૂચના મુજબ જામનગર વિસ્તારમાં કોઈ પણ ગુનાહિત કૃત્ય જણાયા હોય ત્યારે એના ઉપર ત્વરિત પગલાં લેવાની સૂચના આપવામાં આવતી હોય છે. તેના અંતર્ગત જામનગરમાં અલગ અલગ જે ફાઇનાન્સ કંપનીઓ આવેલી હોય છે તેના દ્વારા વાહનો, ટ્રકો બાબતની નવી લોનો તેમજ રીફાઇનાન્સિંગ માટેની વ્યવસ્થા થતી હોય છે. આ બાબતમાં એક ધ્યાને આવેલી માહિતી મુજબ એક ખાનગી કંપની દ્વારા ફાઇનાન્સની પ્રક્રિયા કરવામાં આવતી હતી. તેમાં જામનગર તેમજ આજુબાજુના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર પંથક તેમજ કચ્છ સહિતના જિલ્લાઓમાંથી અલગ અલગ 16 વ્યક્તિઓના નામે વિવિધ લોનો લેવામાં આવેલી હતી અને આ લોનોમાં કુલ 36 વાહનો લેવામાં આવેલા હતા અને આ વાહનો પછી આ લોનની ભરપાઈ ના કરવી પડે, એના હપ્તાની ભરપાઈ ના કરવી પડે એના માટે થઈને જે નૂર ગ્રુપ છે એટલે કે જે રજાક દાઉદભાઈ ચાવડા, રજાક સોપારી ઉર્ફે તેમજ આમીન નોતિયાર અને રામભાઈ ભીમસિંહભાઈ આહિર નંદાણિયા તેને આ ટ્રકો આ વાહનોનો અનધિકૃત કબજો આપી અને જ્યારે પણ બેંક દ્વારા અથવા તેના બીજા કોઈ કર્મચારી દ્વારા આ વાહનોને કબજે કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે તેમને આ ત્રણેય આરોપીઓ એટલે કે રજાક સોપારી, આમીન નોતિયાર અને રામ નંદાણિયા એના દ્વારા ફોન ટેલિફોનિક ધમકીઓ આપી અથવા તો ટેલિફોનમાં વાત કરાવી અને આ ગાડીઓ રજાક સોપારીની છે એવું જણાવી અલગ અલગ દ્રષ્ટિએથી આ બેંકવાળાને પરત કરવામાં આવતા અને કુલ મળીને જે આ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું જે કરવામાં આવતું તે મળીને કુલ
સો અનધિકૃત કબજા ગણીને 36 ગાડીઓ એટલે કે 13 કરોડ અને 6 લાખ જેટલો મુદ્દામાલ જે ફાઇનાન્સનું આ લોકોને જે ફાઇનાન્સ કંપની છે એને નુકસાન પહોંચાડેલું હતું. જે બાબતે સિટી બી ડિવિઝન પોસ્ટ દ્વારાનું સંજ્ઞાન લઈ અને કાવતરા તથા છેતરપિંડી બાબતની ગુના દાખલ કરવામાં આવ્યો છે. તેમજ જે આ રામ નંદાણિયા છે અને બીજા જે જેના નામે આ ટ્રકો લેવામાં આવતા હતા એમને પણ 5 વ્યક્તિઓને અટક કરી અને કુલ હાલ 24 ટ્રકો કે જેને અલગ અલગ જગ્યાએથી કબજે તેમજ ટ્રેક કરવામાં આવેલ છે અને આ બાબતની આગળની તપાસ હાલ ચાલુમાં છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક મહિલા તબીબી વિદ્યાર્થીની સાથે રેપ અને બાદમાં તેના મર્ડરની ઘટના બની છે. આ ક્રૂર ઘટનાને કારણે જામનગર ગુજરાત સહિત દેશભરમાં ડોક્ટરોમાં ભારે આક્રોશ જોવા મળે છે. ડોક્ટરો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આ વિરોધ કાર્યક્રમના ભાગરૂપે આજે 17 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી આવતીકાલે 18 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ તબીબો હડતાળમાં જોડાયા છે. એટલે કે સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ આજે હડતાળ રહી હતી. માત્ર ઇમરજન્સી જ કેસ હાથ પર લેવામાં આવ્યા હતા. મેડિકલ કોલેજ ખાતે તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં સાંસદ તથા કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. IMA તબીબો દ્વારા આજે શનિવારે સાંજે મેડિકલ કોલેજથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં તબીબ છાત્રો અને છાત્રાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમગ્ર આયોજન અંગે IMA પૂર્વ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર વિજય પોપટે આપેલી ટૂંકી વિગતો અત્યારે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણને બધાને ખબર છે કે બંગાળમાં શું ઘટના બની. સમાજની એક દીકરી સાથે જે જધન્ય કૃત્ય થયું છે અને એકદમ દર્દનાક છે, એકદમ શરમજનક છે, આપણા સમાજ માટે શરમજનક છે. અને એક દીકરી કે જે ભણી અને ડૉક્ટર બની અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી હતી એ દીકરી પર બળાત્કાર કરવામાં આવે અને તેની હત્યા કરવામાં આવે અને તે ઘટનાને સત્તાવાળાઓ દ્વારા છુપાવવામાં આવે તે અત્યંત દુઃખદાયક છે. અને તેથી જ સમગ્ર દેશના ડૉક્ટરોમાં આ કૃત્યો વિરુદ્ધ એક આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના ભાગરૂપે અમારા નેશનલ HSD ડૉક્ટર અનિલ નાયક એ કલકત્તા હતા અને કલકત્તા જઈ અને એમણે જે આખી વિગત જાણી ત્યારે હકીકત ખબર પડી કે શું થયું હતું, ત્યાંના સત્તાવાળાઓ શું કરતા હતા. તો સમાજને એક મેસેજ આપવા માટે કે એક બાજુ આપણે બેટી બચાવો બેટી પઢાઓ વાત કરીએ છીએ અને બીજી બાજુ આવી દીકરીઓ એના પર ગેંગરેપ થાય, એનું મર્ડર થાય અને એ પણ એક ડૉક્ટર, અને મારી દ્રષ્ટિએ ડૉક્ટર નહીં કોઈ પણ દીકરી સાથે આવું ન થવું જોઈએ. તો તેના ભાગરૂપે નેશનલ IMA 24 કલાક મેડિકલ સર્વિસીસ વિથડ્રો કરી છે અને તે અનુસંધાને જામનગરના 700 ડૉક્ટરો આજે હડતાલ પર છે. તેઓ કોઈ પણ મેડિકલ સેવાઓ આપશે નહીં. માનવતાના ભાગરૂપે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. અને એક વસ્તુ મારે એ પણ કહેવી છે કે માનવતા ફક્ત ડૉક્ટરોએ દેખાડવાની છે કે સમાજના દરેક વર્ગે દેખાડવાની છે. તો આજે આપ જોઈ રહ્યા છો આ નજારો કે જે આક્રોશ છે, આક્રોશ અહીંયા પ્રગટ થાય છે. હવે પછી આપણા માનનીય સાંસદ પૂનમબેન માડમ તેને મેમોરેન્ડમ આપવામાં આવશે, કારણ કે તેઓ પણ એક મહિલા છે અને શી ઇઝ ધ પાર્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તે પછી કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવશે અને IMA નેશનલ IMA ઉદ્દેશ છે કે ગવર્મેન્ટ વિલ હેવ ટુ ગીવ અ સેન્ટ્રલ લો ફોર ધ સેફ્ટી ઓફ ડોક્ટર્સ અને આ આંદોલન એ સેન્ટ્રલ લો આવશે પછી જ બંધ થશે. આજે જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જે રેલી અને કેન્ડલ માર્ચ કાઢવામાં આવ્યો છે એમાં અમે જામનગર ડેન્ટલ એસોસિએશનના બધા ડૉક્ટર જોડાયા છીએ. આ માંગ અને આ રેલી શેના માટે છે? તો કે જસ્ટિસ માટે. જસ્ટિસ દુનિયા દેશની દરેક દીકરી માટે જે આ કન્ટ્રી આ દેશમાં રહેવા છતાં કોઈ દિવસ સેફ્ટી અનુભવ નથી કરી શકતી. ઇવન જ્યારે પેશન્ટની દર્દીની જાન બચાવતી વખતે એ ડ્યુટી પર હોય છે ત્યારે બી એને સેફ્ટી નથી. કોલકાતામાં જે મેડિકલ કોલેજમાં જે હાદસો થયો છે એ શરમજનક વસ્તુ છે. દેશની બધી દીકરીઓ આજે એટલા માટે અહીંયા રેલીમાં જોડાવા આવી છે કે ભાઈ અમારે સેફ્ટી જોઈએ છે, અમારે પ્રોટેક્શન નથી જોતું પોલીસ પાસેથી, અમે પ્રોટેક્શન નથી માંગતા, સેફ્ટી. કે ભાઈ અમે ભર રાતે કે ભર દિવસે આ દેશમાં કે આ સડકો ઉપર આઝાદીથી ખુલ્લા ફરી શકી કે ડર વગર કોઈ જઈ શકી. ઇવન અમારે
ડ્યુટી કરતી વખતે બી જોવું ના પડે કે ભાઈ નાઇટ ડ્યુટી છે, ડે ડ્યુટી છે. દિવસનો ગમે એ ભાગ હોય, અમે નિષ્પક્ષતાપૂર્વક અમારી નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરી શકી. આ ડૉક્ટર્સ માટે તો છે જ, પણ દેશની બધી દીકરીઓ માટે છે કે જે આગળ વધવા માંગે છે. ઘરમાં બેસીને ખાલી રસોઈ કરવા નથી માંગતી, પણ દેશ માટે, દુનિયા માટે કંઈક ને કંઈક સારું કરવા માંગે છે. એના માટે આજે અમે રેલીમાં જોડાયા છીએ. અને જસ્ટિસની માંગ છે કે જે બી ક્રિમિનલ છે એ લોકોને જલ્દી જલ્દી સજા મળે, એ જ અમારી માંગ છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું મહિલા બીજેપી અને એબીવીપીના કાર્યક્રમ સહિતના સમાચારો. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગ માં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ, જેવી કે BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 99 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમિસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેફ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ, BFarm, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો, બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, BEd ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, SES સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ, 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ, આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ, મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેફ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98252-72929 અથવા 91067-71315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCOM, BBA, BCA, BCOM, English and Gujarati medium. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે, તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો SVET કોમર્સ
એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94083 31 960 અને 94093 19 366. જામનગર શહેર ને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેર માં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખો ની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટર ની મુલાકાત લઈને પોતાના દર્દ માં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટ નો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડા ની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્ક ની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગર ની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251 86 9 75. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોલકાતામાં તબીબી છાત્રા સાથે રેપ અને બાદમાં તેની મર્ડરની ઘટના બનતા સમગ્ર દેશમાં આ બનાવને વખોડી કાઢવામાં આવે છે. ગઈકાલે શુક્રવારે બપોર બાદ જામનગર BJPના મહિલા મોરચા દ્વારા આ બનાવના વિરોધમાં કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગિયા તથા પૂર્વ મેયરો અમીબેન પરીખ અને બીનાબેન કોઠારી વગેરે જોડાયા હતા. મહિલા મોરચાના પ્રમુખે આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર મહાનગર મહિલા મોરચા દ્વારા, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે જે બંગાળમાં જે રેપ કેસ દીકરીઓ માટે થયો છે, આજે અમે જામનગર મહાનગર દ્વારા બહેનો, મહિલા મોરચાની બહેનો જે રેલી કાઢી છે, મૌન રેલી અને કેન્ડલ જે ચાલીને જે આવો જે બનાવ બન્યો છે, એવો બનાવ આવી સરકારનો નાબૂદ કરાય અને મહિલાઓનું આજે આ જો ધ્યાન સરકાર ન દઈ શકતી હોય એને એક દુઃખજનકની વાત છે. તો આવા સરકારને નાબૂદ કરીએ એવી અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચાની બહેનો, કોર્પોરેટર બહેનો, સંગઠનના બહેનો અને ધારાસભ્યના તમામ બહેનો અમે આવી રીતના જોડાયેલા છે. ચાલીને એક મૌન રેલી કાઢી છે અને આ રેલીમાં બધા જોડાયેલા છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કાયદાની એટલે કે લો કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયાનો મામલો ઘણા દિવસોથી ગુંચવાયેલો છે. આ બાબતે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન હોવા છતાં આ અંગે કોઈ નિવેડો આવ્યો નથી. બીજી બાજુ લો કોલેજોમાં પૂરતા પ્રોફેસરની પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. જામનગરની લો કોલેજમાં માત્ર 2 જ પ્રોફેસર અને 1 પ્રિન્સિપાલ છે. 3 વ્યક્તિથી કોલેજ કેવી રીતે ચાલી શકે? બીજી બાજુ સરકારી લો કોલેજોની આ પ્રકારની સ્થિતિને કારણે લોના વિદ્યાર્થીઓને ફરજિયાત ખાનગી લો કોલેજોમાં પ્રવેશ મેળવવો પડે છે. બધા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં ભણવા જેટલા સક્ષમ હોતા નથી. આ મુદ્દે આજે શનિવારે ABBPના હોદ્દેદારો અને કાર્યકરોએ આંદોલન કર્યું હતું. સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા, જેને કારણે ટ્રાફિક જામ થયો હતો. બાદમાં પોલીસે આ કાર્યકરોની ટીંગાટોળી કરીને વાહનોમાં ભરી લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે ABBPના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા રાજ્યભરમાં જેટલી પણ લો કોલેજ છે, આ લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી અને જે પણ કોઈ લો કોલેજ છે આ બધાની ભરતી કરવામાં આવી નથી. જ્યારે ભરતીની કોલેજમાં જરૂરિયાત 8 પ્રોફેસરોની હોય, ત્યારે ભરતી ખાલી 4 લોકોની કરવામાં આવી છે. બધી જ સરકારી અને ગ્રાન્ટીનેન્ટ લો કોલેજમાં ફક્ત ને ફક્ત 4-5 પ્રોફેસર હોય અને જામનગરની લો કોલેજમાં ફક્ત 2 પ્રોફેસર છે અને 1 પ્રિન્સિપલ છે. આ 3 લોકોથી આ જામનગરની લો કોલેજ ચાલી ના શકે અને જે પ્રવેશ પ્રક્રિયા છે પહેલાં સેમની એ શરૂ કરવામાં આવી જ નથી. તો આ બધા સામાન્ય ઘરના વિદ્યાર્થીઓએ ક્યાં જવાનું?
આ બધા જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ એ બધા પ્રાઇવેટ યુનિવર્સિટી કે કોલેજમાં કેવી રીતના જઈ શકશે, એની લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું છે. આજે જામનગરમાં કેપીસા લો કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે અને જે પણ કાંઈ છે સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે પણ મોટી સંખ્યા વિરોધ પ્રદર્શન કરશે અને જરૂર પડશે તો આગળ પણ ઉગ્ર આંદોલન કરશે. જામનગરના સેતાવાડ નજીક દીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચાંદી બજારમાં બુગદા વિસ્તારમાં કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા સોની વેપારી મનીષ નાંઢાની ધરપકડ થઈ છે. પોલીસે કેટલોક મુદ્દામાલ અને રોકડ રકમ કબજે કરી છે. આ શખ્સે 1 ડઝન જેટલા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગઈકાલે શુક્રવારે જાહેર થઈ હતી. આ શખ્સે કુલ 12 ગ્રાહકો સાથે ₹37.84 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ છે. પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે શુક્રવારે એવું જાહેર થયું હતું કે આ સોની વેપારી દુકાન અને ઘરને તાળા મારીને નાસી ગયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સીટી ડીવાયએસપી જયવીસી ઝાલાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોનાની એટલે કે જ્વેલર્સની દુકાન આવેલી છે, જેમાં મનીષભાઈ ચંદુલાલ નાંડા કરીને જે વ્યક્તિ હતા એમની દુકાન આવેલી હોય, એ અલગ અલગ વ્યક્તિઓને હપ્તાથી સોનું બનાવી આપતા હોય તેમજ સોની તરીકેની કામગીરી કરતા હોય, જેમાં કુલ 12 સાહેદો છે જેમના અલગ અલગ સમયે એમણે રૂપિયા લીધેલા હતા અથવા તો સોનું બનાવી આપી દેવાને વાયદો કરેલો હતો. એ તમામ મળીને કુલ 37,84,650 કિંમતના રૂપિયા તેમજ સોનાના દાગીના લઈ અને દુકાન બંધ કરીને જતા રહ્યા છે. જે બાબતની ફરિયાદ સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ તપાસમાં જે આરોપી છે મનીષભાઈ નાંડા એની સીટીએ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આગળ હવે રિમાન્ડ મેળવી અને જે રિકવરીની પ્રોસેસ છે હાથ ધરવામાં આવશે. હાલ અત્યારે તપાસમાં એક આરોપીનું નામ એક છે, મનીષભાઈ નાંડા, એમની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે. જે સામાન્ય વ્યક્તિઓ હોય છે એ કટકે સોના અને ચાંદીના ઘરેણા લેતા હોય છે, તો એકસાથે પૈસા આપવાની બાબતે અમુક ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપવા બાબતે ઘણા સાહેબોએ આપેલા હતા પૈસા, એને વાયદો આપેલા હતા, તેમજ અમુકમાં હોલમાર્ક ના હોય તો હોલમાર્ક કરાવી આપવા, એ બાબતે અલગ અલગ પાસેથી ઘરેણાઓ પણ મેળવેલા હતા. એ તમામ ઘરેણા અને રૂપિયાઓ તમામ વસ્તુ ભેગા કરી અને એ દુકાન બંધ કરીને જતા રહેલા હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ ભુરાલાલ સંઘવીનું આજે સવારે 72 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થતાં સંઘવી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. લાંબા સમયથી બીમાર એવા રમેશભાઈ આજે સવારે હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે. હર્ષ સંઘવીના પિતા સુરતની હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં છેલ્લા 3 દિવસથી આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સાંજે 5 વાગે અંતિમ યાત્રા નીકળશે. લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ યાત્રા આજે સાંજે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પાર્લે પોઈન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન પહોંચી હતી. જે કેદીઓને આજીવન કેદની સજા થઈ હોય તે સજા પૈકી જેણે 14 વર્ષનો જેલવાસ ભોગવી લીધો હોય અને જેલમાં સારી વર્તણૂક ધરાવતા હોય તેવા કેદીઓને રાષ્ટ્રીય પર્વના દિવસોમાં ગૃહ વિભાગના આદેશ અનુસાર સજા માફી આપવામાં આવતી હોય છે. જામનગરમાં આ રીતે 15 ઓગસ્ટે એક કેદીને જેલમુક્ત કરવામાં આવ્યા બાદ બીજા કેદી સૌજી સોમાભાઈ ચાવડાને પણ જેલમુક્તિ આપવામાં આવી છે. તેના જેલના અનુભવોનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. ફૂલહાર કરવામાં આવ્યા હતા અને મોઢું મીઠું કરાવીને ધાર્મિક પુસ્તકો તથા પોસ્ટની પાસબુક આપી સમાજમાં તેના પુનઃસ્થાપન માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. પહેલા લોકો રિલાયન્સ જીઓના સસ્તા રિચાર્જ પ્લાન વિશે ઘણી વાતો કરતા હતા, પરંતુ હવે બધાની નજર BSNL પર છે. અન્ય તમામ ટેલિકોમ કંપનીઓએ તેમના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, પરંતુ BSNLએ જૂના ભાવ યથાવત રાખ્યા છે. અન્ય કંપનીઓના ભાવ વધારાને કારણે BSNLના ગ્રાહકોમાં ઘણો વધારો થયો છે. હવે BSNL પાસે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે, જેની કિંમત 100 રૂપિયાથી ઓછી છે. જો તમારી પાસે BSNL સિમ કાર્ડ છે તો તમારા માટે સારા સમાચાર છે. જીઓ, એરટેલ અને વીઆઈએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, તેથી લોકો સસ્તા પ્લાનની શોધમાં છે. BSNL પાસે એક પ્લાન છે જેની વેલિડિટી 28 દિવસથી વધુ છે અને તે ઘણો ડેટા પ્રદાન કરે છે, જેની સાથે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો અને વિડીયો જોઈ શકો છો. BSNLએ એક સારો પ્લાન શરૂ કર્યો છે જેની કિંમત 229 રૂપિયા છે. આ પ્લાનમાં તમને પૈસા ચૂકવ્યા વિના 30 દિવસ સુધી કોઈ પણ નેટવર્ક પર ગમે તેટલા કોલ કરવાની સુવિધા મળશે. આ પ્લાનમાં તમને ઘણો ડેટા મળે છે, તેથી આ પ્લાન એવા લોકો માટે ખૂબ જ સારો છે કે જેમને વધુ ઇન્ટરનેટ એક્સેસની જરૂર પડે છે.
આ આખા પ્લાનમાં તમને 60 GB ડેટા મળે છે, એટલે કે તમને દરરોજ 2 GB ડેટા મળશે, જેથી તમે તમારું કામ સરળતાથી કરી શકો. જીઓ, એરટેલ અને વીઆઈની જેમ આ પ્લાનમાં પણ તમને દરરોજ 100 ફ્રી SMS મળે છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રયા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના પટણીવાડ વિસ્તારમાં સમીર ઇકબાલભાઈ કુરેશી નામના યુવાન પર ઇરફાન સહિતના 4 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરમાં જનતા ફાટક નજીક અક્ષય રામભાઈ ચાવડા નામના શખ્સને પિસ્તોલ તથા કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જામનગર નજીકના દરેડમાં 40 વર્ષના હોરીલાલ નામના શ્રમિકનું બેભાન બની ગયા પછી મોત થયું છે. દ્વારકામાં 21 વર્ષના ગૌરાંગ મુકેશભાઈ સોલંકી નામના ધોબી યુવાનનું દોરી પર સૂકવેલા કપડાં લેવા જતા વીજ આંચકાથી મોત થયું છે. ઓખા અને ગાંધીગ્રામ વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. કાલાવડના નાની વાવડી નજીક 2 બાઇકની ટક્કરમાં 1 વૃદ્ધનું મૃત્યુ થયું છે. 1 ઈજાગ્રસ્ત બાઇક ચાલકને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા મુખ્ય મથકે એમ્યુઝમેન્ટ રાઇડ અને ગેમઝોન માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે.
જામનગર તથા કલ્યાણપુર તાલુકામાં 43 ટીમોએ વીજ ચેકિંગ કર્યું હતું અને 42 લાખની વીજ ચોરી મળી આવી છે. જામનગર નજીકના મોટી બાણુગરના પ્રવીણ મંગાભાઈ ચાવડિયાની ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના એડવોકેટ નિપુલ હેમશંકરભાઈ બારોટના એક્ટિવામાં કોઈએ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે. 51 વર્ષના દીપસિંહ મનુભા જાડેજા તે ભરતસિંહના નાના ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના કાનપુર નજીક ખડી પડતા ડબ્બાઓ. સમગ્ર ગુજરાતમાં કોલકાતાની રેપ મર્ડર ઘટનાના વિરોધમાં હડતાળનો દોર. જામનગર નજીક નાઘેડીમાં 4 યુવાનની હત્યા અને મૃતદેહ સળગાવી નાખવામાં આવતા ચકચાર. ટ્રક લોન છેતરપિંડીના પ્રકરણમાં રૂપિયા 10 કરોડનો મુદ્દામાલ કબજે લેતી પોલીસ અને આરોપીઓની ધરપકડ. જામનગરમાં IMA પ્રેરિત હડતાળ અને વિરોધ પ્રદર્શન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.